ସେଇଠି ହାତୀ ପାଇ ଜାଣି ପାରା ହଁ ବେଟା ଏଇନେ ନ ଡାଇଜି କା ମୋର ମୁଡୁ ତାର ଯୋଉ ସେ ତାର ମୁଡୁ ଯୋଉ ମାରୁ ଆମଜ ବେଟା ଆମଜ ଆରା ଦିଅ ଯୋ ଆରେ ରେ ଯୋ ଏ ମୁଁ ମାନସ ଛୁ ନେ ବେଟା ଯୋ ଆ ତ ମାସ ଛେ ଖାଲି ଛେ ନେ આ છોકરે નું નિરીક્ષણ જુઓ નિરીક્ષણ ઓબ્ઝર્વેશન ખાસ આપણે ઓબ્ઝર્વેશન કરવા જેવું છે એનું નિરીક્ષણ જુઓ ઓબ્ઝર્વેશન જુઓ છ મહિનાની દીકરી છે આ જો દરેક અવાજ જે તરફથી આવે છે અવાજ જે તરફથી આવે છે અવાજ જુએ છે દરેક વસ્તુને એ અડવા માગે છે જો વિશ્વાસ જો એ તો બરાબર એનો હાવભાવ એક્સપ્રેશન જો મારે આના વિશે વાત કરવી છે ઓબ્ઝર્વેશન વિશે હવે એને બોલાવો હવે એની રીતે એને જોવા દો જો તારી સાથે વાત કરે એ જો એ બોલ્યો એટલે એને બોલવાનો પ્રયત્ન કર્યો આ વસ્તુ અનુકરણ શક્તિ છે બાળક હોય નાનું ત્યારે એનું આઈક્યુ અને ઈક્યુ ઇમોશનલ તાકાત એમની કેવડી છે અને ઇન્ટેલિજન્ટ કેવડું છે બાળક આ બે વસ્તુને જોવા માટે બાળકનું એક ઓબ્ઝર્વેશન નિરીક્ષણ શક્તિ કેવી છે એ જોવાનું અને બીજું અનુકરણ શક્તિ જો આ આને બોલાવે છે દૂર રાખજો મોટા બેટા એ બોલાવે છે એટલે એનો પ્રયત્ન કરે છે કરવા 3 મહિનાનું બાળક હોય ને 3 મહિનાનું બાળક એને તમારે એની સામે આમ કરવાનું આમ હાથ કોઈ પણ એટલે એના આંગળાની અંદર બહુ માઇનો એકદમ સૂક્ષ્મ એનું આંગળું આમ થશે તો સમજવાનું કે એની અનુકરણ શક્તિ બહુ છે જો આ બોલે એમ બોલે છે આ અનુકરણ શક્તિ છે બાળકમાં એની ઈચ્છાશક્તિ બતાવે છે ઈચ્છાશક્તિ માણસ પાસે 3 શક્તિઓ છે માણસને જેને હાઈટ ઉપર લઈ જાય છે મહાનતા બક્ષે છે એવી 3 શક્તિ છે એક છે એની કાર્યશક્તિ બીજી છે એની ઈચ્છાશક્તિ એટલે સંકલ્પ શક્તિ અને ત્રીજી છે એની બુદ્ધિશક્તિ બરાબર બુદ્ધિશક્તિ ઈચ્છાશક્તિ અને કાર્યશક્તિ આ 3 જો એક માણસની અંદર હોય તો એ માણસ મહામાનવ બને છે મહાપુરુષ બને છે એમાંથી સૌથી ઉત્તમ શક્તિઓ આપણે જોવાની કાર્યશક્તિ લગભગ બધાની અંદર હોવાની છે કોઈ રાજસી સ્વભાવનો છે તો અતિ કાર્યશીલ હશે કોઈ તામસી સ્વભાવનો છે તો થોડોક મેદસ્વીતા સ્વભાવનો હશે ઓછી શક્તિ કાર્યરત ઓછો હશે કાર્યશક્તિ તો બહુ મહત્વની છે જ પણ સાથે સાથે માણસને મન અને બુદ્ધિ આ ઈશ્વરે એક અલૌકિક વસ્તુ માણસને એકને આપી છે 84 લાખ યુનિવો છે જીવજંતુઓ છે પશુઓ છે પ્રાણીઓ છે એમાં મન અને બુદ્ધિ એ સૌથી તાકાતવાળી વસ્તુ છે માણસને મનુષ્યત્વ બક્ષે છે એ છે અરે દીકા એ દીકલી આ બે વસ્તુ એને ખાસ છે મન અને બુદ્ધિ શું છે બુદ્ધિ એક એવી વસ્તુ છે કે એના દ્વારા માણસ યોજનાઓ બનાવે છે એના દ્વારા માણસ એક જે કહેવાય સર્જન શક્તિને જન્મ આપે છે માણસ સર્જન કરે છે માણસને ભગવાને પાંખ નથી આપી પણ માણસ ઈચ્છે તો હેલિકોપ્ટર બનાવીને પ્લેન બનાવીને માણસ આકાશમાં ઉડવા લાગ્યો છે આની બુદ્ધિશક્તિ છે આ એક બુદ્ધિશક્તિ છે અને એક છે કાર્યશક્તિ એટલે માણસને મન થવું જોઈએ માણસને ઈચ્છા થવી જોઈએ ઈચ્છાશક્તિ ઈચ્છા એ વૈભવ છે અતિ પડતી ઈચ્છા માણસને મહત્વાકાંક્ષી બનાવીને મારે છે એ વાત 100% સાચી છે પરંતુ ઈચ્છા વગરનો માણસ ઈચ્છા શૂન્ય માણસ જીવનમાં કશું નથી કરી શકતો માણસ પાસે ઈચ્છા કેવડી છે આ બાળક છે નાનું એ કેવડી ઈચ્છાવાળું થવાનું છે એ આપણે જોવું હોય ને તો એ અનુકરણ કેવું કરે છે આ કરે છે એ જ પાછું કરવા માટેનો પ્રયત્ન કરે ત્યારે સમજવાનું કે આની ઈચ્છાશક્તિ છે એને કંઈક કરવું છે એને કંઈક બનવું છે આઈ કેન ડુ ટુ બી એને કંઈક કરીને બતાવવું છે બનીને બતાવવું છે એ શક્તિ બાળકની અંદર જોવી હોય આપણે 3 મહિનાનું બાળક વોટસન જેવા માણસો એવું કહે છે મનોવૈજ્ઞાનિકો છે બધા કે 3 મહિનાનું બાળક સિગમંડ ફ્રોઇડે પણ આની ઉપર ઘણું બધું લખાણ કરેલું છે એ તો એવું કહે છે જે બાળક જે બનવાનું છે અને એને આપણે પારખવાનું છે એ 9 મહિનાની અંદર પારખી શકીએ છીએ બાળક એવું સિગમંડ ફ્રોઇડે કીધેલું છે અનકોન્શિયસ માઇન્ડની થિયરીમાં એવી જ રીતનું મનુસ્મૃતિની અંદર 4 મહિનાની વાત કરી છે બાળકને 4 મહિના સુધી કેમ રાખવું અંધારામાં રાખવું બાળકને સુવા દીધું બેટા ટાણે 6 મહિનાથી બેસાડી નહીં શકું મારે થોડુંક બોલવું છે 4 મહિના સુધી મનુ ભગવાને એવું કીધું 4 મહિના સુધી બાળકને અંધારામાં રાખવાનું અને ક્યાંય અવાજ ન આવે એવા વાતાવરણમાં જન્મ પછી રાખવાનું આનાથી લઈને
ગર્ભના 9 મહિના સુધીની સંસ્કારો આપવાની વિધિ, જન્મ સંસ્કાર, જન્મે ત્યારે એને કાનની અંદર કહી, એનું અનકોન્શિયસ માઇન્ડ છે. બાળક પાસે અત્યારે બુદ્ધિ સુષુપ્ત અવસ્થામાં છે, મન સુષુપ્ત અવસ્થામાં પણ છે. એ મનને કહેવાનું, એને એમ કહેવાનું, તસ્યા વેદા તું વેદ છો, તસ્યા અમૃતા પુત્રા તું અમૃતનો પુત્ર છો, જીવો શરદ સતનમ, 100 વર્ષ સુધી તારે જીવવાનું છે, તારો જન્મ વિજય માટે થયો છે, જય માટે થયો છે, તું જ્ઞાની છો, તારે પ્રકાશ હાંસલ કરવાનો છે, તારે ઉર્જા પ્રાપ્ત કરવાની, વૈરાગ્ય પ્રાપ્ત કરવાનું છે, ઐશ્વર્ય પ્રાપ્ત કરવાનું છે. આવું બધું કાનની અંદર મંત્રો કહેવાના છે, સંસ્કૃતમાં જોકે છે, પણ આપણે એને સંભળાવવાના કે તું આ છો, તું બ્રહ્મ છો, તારે બ્રહ્મ બનવાનું છે. અને 4 મહિના સુધી અંધારાની અંદર રાખી, અંધારામાં એટલે એમાં નહીં કે બાળક જ્યાં એકદમ મૂંઝાઈ જાય એવું નહીં, અંધકાર એટલા માટે, ગર્ભની અંદર પણ અંધકારમાં જ છે. અંધકાર એટલા માટે કે તમે તમારી બુદ્ધિનો જ્યારે વિકાસ કરવો હોય ને ત્યારે તમારી પાસે કોઈ બીજું ઉદીપન ન હોવું જોઈએ. એકમાત્ર એ વિચાર સાથે લડે છે, એની વિચાર શક્તિ ત્યારે તૈયાર થાય છે જન્મીને તરત. ક્રિએટિવ જે વિઝ્યુલાઇઝેશન કહીએ છીએ અથવા તો સર્જન શક્તિ કહીએ છીએ, એ સર્જન શક્તિ આ 4 મહિનામાં કમ્પ્લીટ થાય છે એવું મનું કહે છે. અને ફ્રોઇડ આજથી કહે છે, પણ એ 9 મહિના કહે છે. અંધારામાં શા માટે રાખવાનું કીધું હશે? વિચાર કરો, અંધારામાં એટલા માટે કે આપણે ક્યારેક આમ વિચારતા હોઈએ ને, આપણે કોઈક યાદ કરવું હોય, આપણે બુદ્ધિ ઉપર જ્યારે ખૂબ પ્રેશર આપવું હોય, બુદ્ધિ પાસેથી વધુ બધું કામ લેવું હોય, ત્યારે તમે આંખ બંધ કરી દો છો. હા, ત્યારે કોણ હતું, કેવું વાતાવરણ હતું, પછી આમ કરીને માણસ વિચારે, આંખ બંધ કરી છે, સહજતા છે, સહજતાથી આંખ બંધ થઈ જાય છે. આપણે પ્રાર્થના કરીએ છીએ, ભગવાન પાસે બેસીએ ત્યારે પણ આંખ બંધ રાખીએ છીએ. આપણે કંઈક બુદ્ધિને કંઈક બતાવવું છે, બુદ્ધિને કંઈક હાંસલ કરવી કરવું છે. મૂર્ત વિચાર છે, વિચાર છે ને એ મૂર્ત છે, અમૂર્ત છે, સોરી, વિચાર એ અમૂર્ત છે. આ બધી વસ્તુ મૂર્ત છે, આને ઓળી શકું છું, પણ અમૂર્ત વસ્તુને હું ઓળી નથી શકતો, એને હું જોઈ નથી શકતો. ત્યારે આંખ બંધ કરી આપણી ચિત્તની શક્તિ વડે એ અમૂર્તતાને પેદા કરવી, એટલે અંધકારની અંદર રહેવું. વિશ્વાસ વિડીયો બંધ થઈ પાછું ચાલુ કરી દેજો. આ અમૂર્તતાને હાંસલ કરવા માટે અંધકારની અંદર રાખવાની આ થિયરી હશે, હું એવું માનું છું. બીજું, અવાજ નહીં આવવા દેવાનો. શા માટે દૂર મોટું રાખજો, અવાજ શા માટે નહીં આવવા દેવાનો? કારણ કે બાળક છે ને, કોઈ અવાજ આવે છે ને, એક સાથે જાજા બધા અવાજ આવે. આપણે ત્યાં કેવી રીતનો જન્મ થાય, હોસ્પિટલમાં જન્મ થાય, 6ઠ્ઠીના દિવસે ઘરની અંદર ધબધબાટી બોલતી હોય, કેટલાય માણસો આવતા હોય, કેટલોય અવાજ, આ બધા જ અવાજોને સહજતાથી ન સ્વીકારી જઈએ, એ જોવાનું છે. સહજતાથી નહીં સ્વીકારવાના, એને અસહજ લાગવું જોઈએ, કોઈ અવાજ એવું અસહજ લાગવું જોઈએ. આપણે માનો કાંઈ બેઠા છીએ અને બહાર કોઈ ધબધબાટી અવાજ આવવા માંડે તો આપણે, આપણી અંદર કૌતુક ઊભું થાય, આપણી અંદર એક પ્રકારનું વિશ્વાસ ફરે છો, આપણી અંદર શું ઊભું થાય, આપણી અંદર કૌતુક ઊભું થાય, કુતૂહલ ઊભું થાય કે આ શું અવાજ આવ્યો. અને આપણે જોવા જઈએ છીએ ત્યારે ખબર પડે કે ડ્રિલ ચાલુ થઈ, અહીંયા બાજુમાં દેવાભાઈ રિંગ બોર લઈ આવ્યા છે, પછી આપણને ખબર પડી ગઈ, પછી શું કરશું, પછી આપણે સહજ થઈ જવું. એ અવાજ આવે છે, કાનમાં અવાજ આવે છે, પણ એ અવાજ પ્રત્યે આપણે ધ્યાન નહીં ધરી, એટલે કે એને સહજતાથી આપણે સ્વીકારી લઈશું. આ સહજતા બાળકમાં ન આવે એટલે બાળકને અંધારામાં રાખવાનું, ઓબ્ઝર્વેશન તો જો છે એમનું, હે દીકા, એને અંધારામાં રાખવાનું. અંધારામાં રાખ્યા પછી એને અવાજ ના આવે એવી સ્થિતિમાં રાખવાનું, એટલે કે ત્યાં શાસ્ત્રમાં તો એવું લખ્યું છે કે ત્યાં મગ ફક્ત ને ફક્ત, હું બોલું છું ને બેટા, એને છે ને અનુભવવું છે, એને હાંસલ કરવું છે. હા બેટા, હું જોઉં છું, દીકા જોઉં છું, બરાબર. મારા આ બે બાળકો છે એનો મેં બખૂબીથી 4 મહિના સુધી આ શાસ્ત્રની વિધિ પ્રમાણે એમનો ઉછેર કરેલો છે, અને એની અંદર જોવા પણ મળે છે. અને મને એમ છે, આ મારા પાડોશની દીકરીની દીકરી છે, ભાણકી છે, એ પણ હજુ લગભગ 1-2 મહિનાથી બહાર કાઢેલ છે એમને અંધકારમાંથી અને અવાજમાંથી. એટલે જો એનું ઓબ્ઝર્વેશન તમે જુઓ, નિરીક્ષણ શક્તિ જુઓ, પાવરફુલ છે. એટલે હું જે વાત કરતો હતો થિયરીની, એ જે બહારથી અવાજ આવે છે, એ અવાજને બાળકની બુદ્ધિ એનો કેસ સ્ટડી કરે છે. કેવો અવાજ એવો? માનો કે આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે, શાંતિથી બેસ બેટા, એવું લખ્યું છે કે ત્યાં પપ્પાએ, એના પિતાએ પણ 4 મહિના સુધી મોઢું નહીં જોવાનું, ત્યાં કોઈ ન જાય, માં એક જ હોય, માત્ર માની મમ્મી કદાચ કંઈક ખાવાનું લેવા દેવાનું માટે ઘરની અંદર જતી હોય છે, રૂમની અંદર જતી હોય છે, બાકી કોઈ ન હોય. એના સુધી સતત એના ચિત્તથી ઓબ્ઝર્વેશન કરે છે. અને ત્યારે શું, કોઈ દરવાજો ખોલ્યો, કિચડ દઈને અવાજ આવ્યો, તો એ અવાજને જુએ છે, નિરીક્ષણ કરે, પછી બહારથી કોયલનો અવાજ આવ્યો,
એટલે આ અવાજ અને પેલા અવાજ સાથે એનું ઓબ્ઝર્વેશન કરે છે, નિરીક્ષણ કરે, કેસ સ્ટડી કરે છે. આવી રીતનો એનો બુદ્ધિનો વિકાસ થાય છે. અંધકારની અંદર 4 મહિના સુધી આવી રીતના રાખવાથી, અવાજ ના આવે ત્યાં સુધી રાખવાથી કદાચ એની સ્મૃતિ શક્તિ થોડીક નબળી પડે છે, પણ બુદ્ધિશક્તિ અતિ પાવરફુલ બને છે અને જીવનમાં સ્મૃતિ શક્તિ કરતાં બુદ્ધિશક્તિની આવશ્યકતા વધારે છે. એટલે આપણા શાસ્ત્રની આ સરસ મજાની વિધિ છે, બાળકને કેવી રીતનો ઉછેર કરો. ઘણા બધા ફેક્ટર છે બાળકને માન બનાવવા માટેના, એમાંનું આ એક ફેક્ટર છે. અત્યારે મારી પાસે આ મુની આવી બહુ મસ્ત છે, કેવું નિરીક્ષણ કરે છે. એટલે મને એમ થયું, આ હું ફેરી કહું, દીકું 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 દીકું, ઓબ્ઝર્વેશન અને નિરીક્ષણ બંને પાવરફુલ એમાં છે. આ નિરીક્ષણ છે ને એને બતાવે છે કે કંઈક શોધે છે. આપણે વસ્તુને છે ને જોતા હોઈએ છીએ, પણ એ વસ્તુને ખરેખર દર્શનશાસ્ત્ર એવું કહે છે, તમે જે જુઓ છો, જે સત્ય છે તમને દેખાતું નથી. તમે જ્યારે એને જોવા લાગો, જોવું એટલે દર્શન એટલે જોવું. આપણે જોઈએ છીએ જોવું, દર્શન એટલે જોવું. દસ ધાતુ ઉપરથી બનેલો શબ્દ છે. દસ એટલે દર્શન, જોવું. આપણે ખરેખર જોઈએ છીએ, પણ આંખથી ઇન્દ્રિયથી જોઈએ છીએ. અંદર પણ આપણી એક આત્મશક્તિ છે, આપણો આત્મા છે. આપણે આત્માથી અથવા તો કોઈ નાવીન્યપૂર્ણ રીતે જોતા નથી. એટલે આ બાળક હોય ને એ નાવીન્યપૂર્ણ રીતે જોવા ટેવાયેલું હોય અથવા તો જોતું હોય છે. આ એની બુદ્ધિશક્તિ બતાવે છે. બેટા આવે છે ને, બંધ કરા નથી રહેતું બેટા. આ મોટા મારી કાઢો, હવે નિરીક્ષણ જો. ઊંઘમાં આવી છો ને, કયું નહીં જાગે છે. કૂતરું જાય છે, જુએ છે, હજી જુએ, દૂર જાય ત્યાં સુધી. જો હજી ઊભું છે ત્યાં, ખરે હવે જીશું. હવે જો એ દીકો, બહુ ડાય છો. હા તું ડાય છો, દીકો તું ડાય છો. હે દીકો, ઓ લક્ષ્મીજી તમે ડાયા છો બેટા. મોઢામાં નડી નાખવું. Yeah.